પછી તો ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ ને, છોકરા નિશાળ તો ભૂલી ગયા હતા. અમુક અમુક છોકરા ને બહુ ગમ્યું, હું કામ ભણવું ને પાછ થવું એટલે કેવું ગમે. અમુક નાના નાના ટાબરિયા વાતો કરતા હતા, હાલો ને કોરોના ને છુપાવી દે, કેમ તક પરીક્ષા આવે ત્યારે બાળો કાઢવા થાય. ગજબ ગજબ કર્યું, ફિલ્મ એટલા જોઈએ. એટલે સ્કૂલો તો ભૂલી ગયા હતા, પછી ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ. બારમા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો, બોલો. અને જે ભણ્યો છો એ બધાને વિનંતી કરીને કહું, બારમું બે જ વાર આવે જીવનમાં. મારી સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે, અને 4 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક લાવ્યા છે. 4 વિદ્યાર્થી. આ ક્યા બાત હે યાર, આઈ લવ યુ દોસ્ત. ઝુકેગા નહીં? વાહ વાહ. શું નામ? નિર્મલ. નિર્મલ કેટલું ભણો છો? 8માં. અમારે એક બીજી નીલકંઠ સ્કૂલ છે, એમાં અવડાજ ભાઈ છે, અને સાહેબ MBBS માં એડમિશન લીધું. એ પેલા હાઈટ પ્રમાણે નહોતા આપતા, કોર્ટમાં જવું પડ્યું. એટલે એ લોકોએ ના પાડી કે એ દર્દીને ટેબલ ઉપર સૂતું હોય તો ઓપરેશન કરી કેમ? એ કે મેં કીધું એને ઉપર ટેબલ રાખીને યામ ઓપરેશન કરશે, બાકી તમે એને એડમિશન આપો. અને સાહેબ એને હકીકત એટલી જ હાઈટ છે, અને એને MBBS માં એડમિશન લીધું. એટલે એને સાયન્સનો વિદ્યાર્થી, એને તાળીઓથી વધાવો એને. એને અહીંયા એને તાળીઓથી 8મું ભણે છે, અને 8 ને 5 13 વર્ષના તો થઈ ગયા. 20 વર્ષનું થતા ક્યાં વાર લાગશે? અને 20 વર્ષના થાય એટલે પાછા લગ્ન થાય. એટલે મને ખરેખર લગ્ન બહુ ગમ્યો. આ ખરેખર આ યુવાન છોકરાઓ ભાગશાળી છો તમે, અત્યારે પરણો છો, અત્યારે જેના લગ્ન થાય ને હજી લગ્ન જેના થાય એ કેટલા ભાગશાળી. કારણ કે શું કામ, કેટલી સુવિધા સારી થઈ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવ્યું બગ્યું બચ્યું ભાડે મળે. હે, અમારા લગ્નમાં પૂછો વડીલોને, તાણીમાં પૈણ્યા, તાણીમાં આવ 1500 રૂપિયામાં તો અમે ભણી ગયા હતા. એને બદલે અત્યારે કેવું આમ, હે, કેવા કેટરસ આવ્યા, પીરસવા વાળા કેવા આવ્યા, ડાયાબિટીસ હોય એ ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ગગી નો દીકરો સાથ, કારણ કે પીરવા વાળા જ મુંબઈ થી આવ્યા છે. હેલો, એ ડોઈ ખોટું ખોટું દાંત કાઢે. બહુ સારું, બહુ મજા આવે. બાકી તો વડીલોને પૂછો. અને અત્યારે છોકરા એ ભાગશાળી સંબંધે જોઈને થાય, પેલા એવું નહોતું. વડીલો સંબંધ કરતા ફાઈનલ, પરણીને ઘરે આવીને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડતી કે આ આપણા ભાઈ બોલો રાણી બાજા જે હોય. અમારે અમારો ઘૂઘો હતો ને, ઘૂઘાના લગ્ન થયા ને, એટલે બિચારે કન્યા જોયેલી નહીં, પરણીને વી આવ્યા. એ પાછા માંડવામાં ઘૂંઘટ તાણેલો હોય, જોયેલા તો નહીં, એટલે બિચારો પરણીને ઘરે આવ્યા ને, પછી અમારે એ ઘૂઘો ઉતાવળો થયો કે કારે હું એને જોઈ લઉં કેવા હશે. ગયો રૂમમાં, જે ઓરડામાં જે રૂમમાં આ બેઠા હતા ત્યાં ગયો, અને આમ જ ઘૂંઘટ ઉઘાડ્યો ત્યાં તો ઘૂઘો બેફા થઈને પડી ગયો. બાપુ ડુંગળી જવડું માથું, ડાળિયા જેવી આખ્યો, તેણી બહેનો વાન ભેગો કરો એવું મોઢું, આખું દાંત બે જ દેખાય, બાકી કલર જાય તો પૈસા. એ ભાઈ હરખું કરો ને, હું કામ તમે આપણા માઇક ને તાળીઓથી વધાવો. ઘણી બધી વાતો કરવી છે, હવે આ ક્યારે મારું પૂરું થાય નક્કી નહીં. ઓલ કરે તો થોડુંક વધારે પલ્લી ગયો તો હાવ, એટલે 2 કલાકમાં પૂરું કર્યું. અને મારે હરદેવભાઈને સાંભળવા હતા, એણે કેવલ 15 મિનિટ લીધી. બોલો, મેં કીધું યાર તમે સરખું બોલી શકો એમ, ખરે બહુ સારું બોલે છે. પણ મને કે ના મમભાઈ તમે હોવ એટલે મારે, નકર હરદેવભાઈ વનમેન પ્રોગ્રામ કરે છે. એકવાર વધાવો એને તાળીઓથી. અને કેવલ, કારણ કે મેં 12:30 પૂરું કર્યું, 15 મિનિટ ફાળો બોલ્યા,
અને 15 મિનિટમાં એને ઘણો બધો આપણને આનંદ કરાવ્યો. પણ અહીંયા ગાયું માટે અહીંયા ગૌશાળામાં બેઠા છીએ અને સાહેબ કહેવાય ગયો મને કે જ્યારે કોરોના મહામારીમાં પૂજ્ય બાપુએ અહીંયા કોરોના સેન્ટર ખોલ્યું અને ગૌમૂત્રના અર્કમાંથી પોતાની રીતે દવા બનાવી અને અહીંયાલી કયક માણસોને હાજા કરીને અહીંથી મોકલ્યા હતા સાહેબ, એ માટે બાપુને હું વંદન કરું છું. કારણ કે જ્યારે ભીડ પડે ને ત્યારે સાધુડો ઉભો થતો હોય છે. સાહેબ અમને મવા તળાજા રાજુલા વિસ્તારમાં અમે એક હોસ્પિટલ અત્યારે બનાવીએ છીએ. મારા સ્નેહી મિત્ર એ જ વિસ્તારના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, એની અંદર ઘણા બધા મિત્રો છે, પીકે લેરી સાહેબ જે આપણા એકવાર મુખ્ય સચિવ હતા એ બધા અમારી સાથે છે. એની અંદર 10 વીઘા જમીનની અંદર એ હોસ્પિટલ બનવા જઈ રહી છે અને એની અંદર ડોક્ટર ફ્રી, દવા ફ્રી અને દર્દીની સાથે, દર્દીને તો પ્રસાદ ફ્રી હોય જ પણ એની સાથે જે કોઈ વ્યક્તિઓ હોય એને જમવાનું ફ્રી, એ રીતે હોસ્પિટલ માટે પૂજ્ય મોરારી બાપુએ અમને કથા આપી હતી અને એ કથાની અંદર પણ ખૂબ સારો સહયોગ સમાજનો મળ્યો. પણ બન્યું એવું કે જ્યારે કથા ચાલુ કરી એટલે મારે 4 દિવસ જ એ કથા ચાલી હતી, પછી કોરોના લોકડાઉન પૂજ્ય બાપુએ સામેથી, નહીંતર કલેક્ટરશ્રીએ સરકારશ્રીએ કીધું કે ના આપની કથા 5 દિવસ તમે ચાલુ રાખો, હવે 5 દિવસ જ બાકી છે. બાપુએ કીધું નહીં, પહેલો અમલ આ દેશનો સાધુ કરે પછી સમાજની અંદર અસર પડે. ને અમે સાહેબ કથા બાપુએ ત્યારે વિરામ આપેલો પછી પાછી કથા 5 દિવસની કરેલી અને ત્યારે લોકડાઉનમાં આ કોરોના મહામારીમાં સાહેબ 1 કરોડ રૂપિયા બાપુએ, મોરારી બાપુએ ત્યારે ડિક્લેર કર્યા અને 25-25 લાખ રૂપિયા અમારા 4 તાલુકામાં 4 વ્યક્તિને હોપ્યા અને એમાં તળાજાની જવાબદારી મને આપી. અને ત્યારે બાપુ એકવાર એ માણસને એકવાર અહીંયા 100% લાવી, અમારા તળાજાના સરકારી હોસ્પિટલના ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટર વૈદ્યરાજ મહેન્દ્રસિંહજી સરવૈયા, એણે પણ બાપુ આવું જ કામ કરેલું અને એક પણ રેમડેસિવિર ઇન્જેક્શન નહીં અને કેવલ ને કેવલ ગાયના આધારિત દવા બનાવી પોતે આયુર્વેદિક રીતે આયુર્વેદનો પૂરેપૂરો ઉકાળાનો ઉપયોગ કરીને સાહેબ 1 પણ દર્દી અમારી હોસ્પિટલમાં ફેલ નહોતું થયું. એ બધાને વગર રેમડેસિવિર એ માણસે ઊભા કર્યા. અને સંતો જ્યારે કામ હોપે ને સાહેબ, તમે સાચું નહીં માનો, મેં કોઈ સરકારના નિયમ તોડવાની વાત નથી કરતો પણ અમે હાથમાં બાપુ મોજા નહોતા પહેર્યા, મોઢા ઉપર માસ્ક નહોતું બાંધ્યું અને જે દર્દીને વધારે એમ લાગે કે આ ખરેખર બહુ ડરી ગયો છે એ દર્દીની એના બેડ ઉપર મેં બેસીને એનું માથું દબાવતા દબાવતા કીધેલું છે કે વડીલ તમને કોરોના નથી, નહીતર હું થોડો તમને અહીંયા અડવા આવું ભલામણા, તો એનો 90% બીમારી વહી જતી હતી. અને બસ અંદર ધર્મનો ભરોસો હશે ને, આવા સાધુડાનો ભરોસો હશે ને, સંતો ઉપર ભરોસો રાખજો સાહેબ. આ તમને સાચી ઠોકીને કહું, આવા સંતો જે કાંઈ કાર્ય કરી રહ્યા છે ને એની અંદર ભરોસો રાખજો. અને પહેલી વાત એ કહું, આવા સંતો જે કાર્ય કરતા હોય એની અંદર તમારી સંપત્તિ તમે આપો અને એનું 10 ગણું કરીને જો ફાયદો ન કરે ને તો આ દેશનો ધર્મ ન કહેવાય ભલા માણા, તમારે એનો ફાયદો ન થાય. એટલે વાત એ છે, મારે તમને આનંદ જ કરાવવા માટે હું આવ્યો છું પણ ભેગું માધ્યમ એ છે કે જેટલું દેવાય એટલું દેજો દોસ્ત, બાકી પડી રહ્યું ઘણા.